ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. રાજ્યમાં ચૂંટણીના માહોલની વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતના વલસાડ પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યમાં થયેલા વિકાસને લઈને પીએમ મોદીની પ્રશંસા કરી. સાથે જ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં પૂર જેવી સ્થિતિ હતી અને રાહુલ ગાંધી એકલી ફરવા ગયા હતા. રાપરમાં એક જનસભાને સંબોધી રહેલા રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. તેમણે કાળા વાવડા દેખાડીને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, જેમાંથી અમુક કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી. હિંમતનગરમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ હાજર રહ્યા અને તેમણે ખેડૂતોને પડતી સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો. હાર્દિકે કહ્યું કે ખેડૂતોને પાક વીમો તથા સમયાંતરે દેવું માફ થવું જોઈએ. સાથે સરકારને લલકારતા હાર્દિકે કહ્યું કે જમીન પર ખેતી કરતા આવડે છે અને સમય આવે રોડ પર આંદોલન કરતા પણ આવડે છે. બોટાદમાં ભાજપ દ્વારા ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો, જેમાં 5 કરોડ રૂપિયાની સહાયતા લાભાર્થીઓને આપવામાં આવી, જેમાં કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર પણ હાજર રહ્યા. જો કે કોંગ્રેસે અહીં પણ સરકારી કર્મચારીઓને 7મા પગાર પંચના લાભ આપવાની માંગ સાથે આંદોલન કર્યું. વિસનગરમાં કોંગ્રેસ દ્વારા નવસર્જન સંમેલન યોજવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ હાજર હતા અને એ દરમિયાન ભાજપના 200 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા, જે કોંગ્રેસ માટે મોટી સફળતા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં જીતવા માટે તમામ પક્ષોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાના ગઢમાં પગ જમાવવાના પ્રયાસ કરી રહી છે. આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજ બબ્બર, રણદીપ સુરજેવાલા અને પૃથ્વીરાજ ચૌહાણ અમદાવાદ પહોંચ્યા અને લોકોને કોંગ્રેસને જીતાડવાની અપીલ કરી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ફરી એકવાર ગુજરાત જવાના છે અને ત્યાં પેજ પ્રમુખોને માર્ગદર્શન આપવાના છે. સાથે જ ઘણા વર્ષોથી નિર્માણાધીન ઘોઘા રો રો ફેરી સર્વિસનું પણ લોકાર્પણ કરશે. નોંધનીય છે કે આ પ્રોજેક્ટમાં અનેક અવરોધો આવી રહ્યા છે અને તેથી આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા માટે મેરીટાઈમ બોર્ડ અને કેન્દ્રના શિપિંગ મંત્રાલયે દોડધામ શરૂ કરી છે. ભરૂચમાં બોનસ, ભથ્થામાં વધારો અને કેટલીય માંગણીઓને લઈને હજારો સફાઈ કામદારો હડતાળ કરી રહ્યા છે. દિવાળી નજીક છે અને હજુ સુધી આ કર્મચારીઓની સમસ્યાનો નિવેડો આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે આ કામદારો 2 વર્ગમાં વિભાજિત થઈ ગયા છે, જેમાં એક ભાજપને તો બીજો કોંગ્રેસને માનનારો છે. ભાજપે રાજ્યના દરેક વર્ગ સુધી પહોંચવા માટે કમર કસી લીધી છે. બીજેપીની ગૌરવ યાત્રાના ધમધમાટ વચ્ચે આજે કેન્દ્રીય મંત્રીઓનો જમાવડો રહેશે. આજે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, ગૃહમંત્રી રાજનાથસિંહ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સહિત અનેક દિગ્ગજો ગુજરાત પહોંચ્યા અને અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. દિવાળી પૂર્વે આવતા પુષ્ય નક્ષત્રનું ખૂબ મહત્વ હોય છે. આજે પુષ્ય નક્ષત્ર હોવાથી સોના, ચાંદી અને ચોપડાઓની ધૂમ ખરીદી કરવામાં આવી. વહેલી સવારનું મુહૂર્ત હોવાથી દુકાનો પણ વહેલી સવારમાં ખુલી ગઈ હતી. જીએસટી લાગુ થયા બાદ પહેલી વાર દુકાનોમાં રોનક જોવા મળી. અમારી સાથે બની રહો. ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.